કામરાજ વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી દિવ્યાંગ વીડી ઝાલાવાડિયાએ પીપલોદ ઉમરા વિસ્તારમાં આવેલ વેલફેર સંચાલિત દિવ્યાંગ બાળકો સાથે જન્મદિન પ્રસંગે કેક કાપી અને બાળકો સાથે પ્રીતિભોજન કરી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી ઉપરાંત વીડી ઝાલાવાડિયાએ અન્ય ત્રણ દિવ્યાંગ સ્કૂલોમાં પણ જઈ બાળકો સાથે કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી આજ રોજ ઓગણસાઠ વર્ષ મેં પૂરા કર્યા અને સાઠમા વર્ષની અંદર પ્રવેશની સાથે સાથે દિવ્યાંગ બાળકો સાથે મારો જન્મદિવસ મનાવવાનો મને જે વિચાર આવ્યો છે એ લગભગ હું ત્રણ ચાર વર્ષથી એમની જોડે જન્મદિવસ મનાવું છું કારણ કે દિવ્યાંગ એટલે એ એક ભગવાનનું રૂપ છે અને નિખાલસ છે અને એમની જોડે આ મારો જન્મદિવસ મનાવી એમના સાથે કેક કાપી અને હું એમના આશીર્વાદ લેવા આવ્યો છું કે એમના આશીર્વાદ મને પ્રાપ્ત થાય અને આવનારા દિવસોની અંદર હું લોકોની સેવા સારી રીતે કરી શકું એ ઉમદા સાથે આ કાર્યક્રમમાં જોડાયો છું અને એની સાથે સાથે મેં સવારમાં બે કાર્યક્રમો મંદબુદ્ધિના બાળકો સાથે પણ કર્યા છે એમાં પણ જે લોકો એમનું કોઈ આ દુનિયામાં હોતું નથી અને એમની જે સેવા લોકો કરી રહ્યા છે કોઈ હોસ્પિટલની અંદર હોય કોઈ સારી રીતે ચાલી ન શકતા હોય એવા લોકો માનસિક રીતે પણ જે હોય એવા લોકોની સાથે મળી અને એમની સાથે ભોજન એમને કરાવી અને કેક કાપી અને મસ્તી કરીને આજે મેં આ ત્રીજી જગ્યાએ હું મારો જન્મદિવસ મનાવવા માટે આવ્યો છું અને તમામ દિવ્યાંગોના આશીર્વાદ મને પ્રાપ્ત થાય અને આવનારા દિવસોમાં હું આ વિસ્તારની અને સુરતની લોકોની પણ એક સારી સેવા કરી શકું એ ઉમદાથી હું આજે અહીંયા જન્મદિવસ મનાવવા માટે આવ્યો છું આગળ પણ જે દિવ્યાંગો મારી પાસે આવ્યા હતા એમની અપેક્ષાઓ હતી કે અમારે નરેન્દ્રભાઈને મળવું છે તો એમને પણ હું નરેન્દ્રભાઈ પાસે લઈ ગયો અને એ દ્રશ્ય જો ત્યારે તો ત્યાં કોઈ કેમેરામેન ન હોય અને એ દ્રશ્ય જે જોયું હોય જે દિવ્યાંગો નથી જોઈ શક્યા પણ જેમણે જોયું છે એમને નરેન્દ્રભાઈ પ્રત્યે એટલો બધો એમને ભાવ થયો કે નરેન્દ્રભાઈ દિવ્યાંગો આવે છે એવા એમને મેસેજ મળ્યા એટલે એમની ચેર ઉપરથી ઊભા થઈને અને દરવાજા પર એ દિવ્યાંગોને આવકારવા આવ્યા અને એમની ચેમ્બરથી શેર છોડીને અને સામેના ભાગમાં દસથી પંદર મિનિટ સુધી દિવ્યાંગો જોતે સાથે એણે વાર્તાલાપ કર્યો અને એ પણ ખાતરી આપી કે દિવ્યાંગો માટે સરકારની અંદર કંઈ ને કંઈ સારા બેનિફિટો દિવ્યાંગોને મળે એના માટે નરેન્દ્રભાઈ પણ ચિંતા વ્યક્ત કરી ત્યારે દિવ્યાંગોને મનસુખભાઈ માંડવિયા મિનિસ્ટર રૂપાલા સાહેબ તેમજ રાષ્ટ્રપતિ એ બધાને તમામને મેળવ્યા હતા ત્યારબાદ એક દિવ્યાંગોની અપેક્ષા હતી કે અમને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અમારે મળવું છે તો ત્યારે પણ હું લગભગ સાઠથી પાસઠ દિવ્યાંગોને માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળવા લઈ ગયો અને વિજયભાઈ પણ દિવ્યાંગો આવ્યા છે એમની જાણ થતાં એ પણ એમની ચેમ્બરમાંથી બહારની પણ નીચે આવી એના દિવ્યાંગોની સાથે મળી અને એમણે ખુશી વ્યક્ત કરી